મારું નામ વિશાલ છે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ મારા પરિવારના સભ્યો આનો સખ્ત વિરોધ કરતા હતા તેમ છતાં મેં મારા પરિવારની વિરુદ્ધ જઈને આ છોકરી સાથે લગ્ન કર્યા મારી મરજી મુજબ લગ્ન કરવાને કારણે મારા માતા પિતાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો અને મારા પિતાએ મને મિલકતમાંથી પણ કાઢી મૂક્યો હતો હું હેન્ડસમ અને સારો છોકરો હતો હું અમારા વિસ્તારમાં રહેતી એક સુંદર છોકરી સાથે પ્રેમમાં પડી ગયો હતો તેનું નામ નીતુ હતું નાનપણથી જ મને નીતુ ખૂબ ગમતી હતી અને નીતુ માટે મેં મારા માતા પિતા સાથે ઘણી વખત ઝઘડો કર્યો હતો તેને ઘણીવાર કહ્યું કે હું તેને પ્રેમ કરું છું પરંતુ તે લોકો મારા લગ્ન તેની સાથે કરાવવા માટે તૈયાર ન હતા તેથી મને આવું કરવાની ફરજ પડી નીતુ અને મારા ઘરેથી ભાગીને લગ્ન કરવા પડ્યા અમે બંને અમારા પરિવારને છોડીને ઘણા દૂર આવી ગયા હતા અને આ શહેરમાં રહેતા હતા જે અમારા માટે તદ્દન નવું હતું અહીં આવ્યા પછી અમે બંને પતિ પત્નીએ અમારા જીવનની નવી શરૂઆત કરી હતી મેં નીતુ સાથે કોલ્ટ મેરેજ કર્યા હતા અમારા બંનેનું જીવન ખૂબ જ સારું પસાર થતું હતું નીતુ અને હું બંને સારા પરિવારના હતા અમારા બંનેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી પણ અમારા પરિવારોથી અલગ થયા બાદ અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં પરિસ્થિતિ સામે લડીને અમે બંનેએ બધું બરાબર કર્યું નીતુ ભણેલી છોકરી હતી તેને નર્સિંગનો કોર્સ કર્યો હતો જ્યારે હું પણ ખૂબ ભણેલો હતો તેથી મને પણ સારી નોકરી મળી ઘર છોડ્યા પછી અત્યારે હું એકલો જ કામ કરતો હતો અને આ સમય દરમિયાન અમારા બંનેનું જીવન ખૂબ જ સારું હતું ભલે હું પહેલાં કરતાં ઓછો પગાર મેળવતો હતો પણ એમાં પણ અમે બંને પતિ પત્ની કામ ચલાવી લેતા હતા અમે એક રૂમ ભાડે લીધો હતો જેમાં અમે બંને રહેતા હતા અને શાંતિપૂર્ણ જીવન જીવતા હતા અમે બંને અમારા પરિવારને ખૂબ મિસ કરતા હતા પણ શું કરી શકીએ પ્રેમ માટે બલિદાન આપવું પડે છે કોઈક રીતે મેં મારા દિલને મનાવી લીધું હતું પણ નીતુ તેના દિલને મનાવી શકી ન હતી આથી તેણે તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તેને તેની માતા સાથે એક બે વાર વાત કરી પણ તેની માતાએ તેની સાથે વાત ન કરી અને એક દિવસ તેને સ્પષ્ટ કહ્યું કે તેનું અમારા ઘરમાં કોઈ સ્થાન નથી અને તેને અમારી સાથે કોઈ સંબંધ નથી તેથી અમારી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશ નહીં તેની માતાએ કહ્યું કે તું અમારા માટે મરી ગઈ છું તારી સાથે વાત કરવી પણ અમારા માટે ગુનો છે અમે તારો અવાજ પણ સાંભળવા માગતા નથી માતાની વાત સાંભળીને નીતુ ખૂબ રડી અને સમય સાથે તે તેના પરિવારના સભ્યોને પણ ભૂલી ગઈ હતી અને આ તે માટે હતું કારણ કે જ્યારે લગ્નના ચાર મહિના પછી નીતુને ખબર પડી કે તે મા બનવાની છે આ પ્રયાસ પછી અમે બંને અમારા પરિવારના સભ્યોને અમારા હૃદય અને દિમાગમાંથી સંપૂર્ણપણે દૂર કરી દીધા અને અમે અમારા ભાવિ બાળક વિશે વિચારવાનું શરૂ કર્યું હતું અમે તેમના વિશે વિચારીને ઉજવણી કરવાનું શરૂ કર્યું અને પછી નવ મહિના પૂરા થયા પછી મારી પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો જેના સહારે અમે આખું જીવન પસાર કરવા માંગતા હતા અમે અમારા જીવનના તમામ દુઃખ ભૂલી ગયા હતા બધી જૂની સમસ્યાઓ ભૂલી ગયા હતા બધા જૂના સંબંધો ભૂલી ગયા હતા જાણે ભગવાને અમને સહારો આપ્યો હોય એવું લાગતું હતું અમારા જીવનમાં એક નવો સંબંધ જોડાયો હતો અમે અમારા પુત્ર સાથે સરસ જીવન પસાર કરી રહ્યા હતા અમે બંને પતિ પત્ની એટલા ખુશ હતા કે અમને લાગ્યું કે કોઈ દિવસ અમારી ખુશીને નજર લાગી જશે સમય આમત પસાર થતો હતો અને ધીરે ધીરે મારો દીકરો આઠ વર્ષનો થઈ ગયો અમે બંને પતિ પત્ની તેને ખૂબ પ્રેમ કરતા હતા તેની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખતા હતા તે જે પણ કહે તે સમય પહેલાં પૂર્ણ કરી દેતા હતા પણ એક દિવસ જ્યારે હું ઓફિસેથી આવી રહ્યો હતો ત્યારે અચાનક મારો અકસ્માત થયો ત્યારે લોકોએ મને રસ્તા પરથી ઉપાડી અને હોસ્પિટલ તો પહોંચાડી દીધો અને મારી પત્નીને પણ બોલાવી મારી પત્ની અને પુત્ર ખૂબ ડરી ગયા હતા તેઓ હોસ્પિટલ આવ્યા અને ખરાબ રીતે રડવા લાગ્યા હું ઠીક હતો પણ મારા એક પગમાં ખૂબ ઈજા થઈ હતી જેના કારણે હું ચાલી શકતો ન હતો મારી તબિયત સારી ન હતી અને ડૉક્ટરે કહ્યું કે મારે કે મારે લગભગ બે વર્ષ સુધી બેડ રેસ્ટ લેવો પડશે અને જો હું મારી સંભાળ નહીં રાખું તો હું જીવનભર મારા પગથી લાચાર રહી શકું છું અને આ માટે મારા માટે બેડ રેસ્ટ લેવો ખૂબ જ જરૂરી છે મારી પત્ની અને પુત્ર ખૂબ જ પરેશાન હતા મારો પુત્ર પણ શાળાએ જતો હતો તેના શિક્ષણનો ખર્ચો ઘરનો ખર્ચો અને હવે મારી સારવાર માટે પણ અઢળક પૈસા ઊભા થઈ રહ્યા હતા કોઈક રીતે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ હું સંપૂર્ણપણે લાચાર હતો ડોક્ટરે મને બેડ રેસ્ટમાં કહ્યું હતું પણ આવું કઈ રીતે થઈ શકે જો હું બેડ રેસ્ટ કરત તો ઓફિસ કોણ જાત અને અમારું ઘર કેવી રીતે ચાલત કોઈક રીતે હમણાં માટે મેં મારા દિવસો આમ જ વિતાવ્યા પણ પછી ઘરના સંજોગો બદલાવા લાગ્યા ઘરમાં તકલીફો આવવા લાગી ફીના પૈસા ન હોવાથી પુત્રનું ભણતણ પણ બંધ થવા લાગ્યું મારી પત્ની કોઈક રીતે ઘર સંભાળી રહી હતી પણ હવે તે પણ હિંમત હારી ગઈ હતી કારણ કે જે પૈસા હતા તે બધા પૂરા થઈ ગયા હતા એકવાર તો મારી કંપનીના બોસે પણ મને મારી સારવાર માટે પૈસા આપ્યા હતા પરંતુ તે પણ વારંવાર પૈસા આપી શકતા ન હતા ઘરમાં ઘણી સમસ્યાઓ હતી મને સમજાતું ન હતું કે શું કરું પણ મારી પત્ની કહેવા લાગી કે તમે જાણો છો કે મેં નર્સિંગનો કોર્સ કર્યો છે હું સરળતાથી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી મેળવી શકું છું જો તમે મને નોકરી કરવાની પરવાનગી આપો તો હું કામ કરીશ અને ઘરના સંજોગો પણ બદલાશે જ્યાં સુધી તમે બીમાર છો ત્યાં સુધી પણ જ્યારે તમે સ્વસ્થ થશો અને કામ પર જવાનું શરૂ કરશો હું ફરીથી કામ કરીશ નહીં મારી પત્ની મારી સાથે વાત કરતી વખતે આ જાણતી હતી કે હું તેની નોકરી કરવાની સખ્ત વિરુદ્ધ છું પરંતુ હવે સ્થિતિ એવી હતી કે મને સમજાયું કે મારી પત્ની જે પણ કહેતી હતી તે બિલકુલ સાચું કહેતી હતી છેવટે મારે મારા પુત્રનું શિક્ષણ પણ ચાલુ રાખવું હતું જે રીતે મારી હાલત થઈ રહી હતી આ રીતે તેનો અભ્યાસ એક યા બીજા દિવસે સમાપ્ત થવાનો હતો તેથી મારી પત્નીની વાત સાંભળીને મેં તેને કામ કરવાની મંજૂરી આપી અને મારી પત્નીએ એક મોટી હોસ્પિટલમાં નોકરી માટે અરજી કરી ત્યારે તેને સરળતાથી નોકરી મળી ગઈ અને પછી આ રીતે મારી પત્નીએ નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું એક તરફ તેને એ પણ ચિંતા હતી કે જો તે ઘરની બહાર કામ કરવા જશે તો મારું શું થશે અને મારા પુત્રનું ધ્યાન કોણ રાખશે પણ મેં તેને સમજાવ્યું હતું કે તેને ચિંતિત ન રહેવું જોઈએ થોડા દિવસોની વાત છે જો ભગવાન મને જલ્દી સ્વસ્થ કરે તો તારે ઘરની બહાર નહીં જવું પડે હું મારી પત્નીને સાંત્વના આપતો હતો જ્યારે પણ તે સવારે કામ પર જતી મારા પુત્રને શાળાએ લેતી જતી અને મારું તમામ કામ કરતી મારો એક મિત્ર હતો જે મોટે ભાગે નાઇટ શિફ્ટ કરતો હતો તેને દિવસે સૂવા માટે ઘરની જરૂર હતી તેથી જ મેં તેને કહ્યું કે તારે ભાડા પર ઘર લેવાની જરૂર નથી મારી પત્ની તો આખો દિવસ ઘરની બહાર જ હોય છે તે રાત્રે જ આવે છે એટલા માટે મારી સાથે મારા ઘરે રહો આ રીતે મને પણ સાથ મળશે મારો મિત્ર બીજા શહેરમાં રહેતો હતો પરંતુ તેનું પોસ્ટિંગ આ શહેરમાં થયું હતું તેથી જ્યારે મેં આ કહ્યું ત્યારે તે સરળતાથી માની ગયો અને પછી તે તેની સામગ્રી સાથે મારા ઘરે આવ્યો મારી પત્નીને પણ આનાથી કોઈ વાંધો ન હતો પણ તે તો ખુશ હતી કે આખો દિવસ મારી સાથે રહી શકે તેવી વ્યક્તિ આવી ગઈ છે અને હવે તે કોઈ પણ ચિંતા વગર પોતાનું કામ કરી શકે છે મારો પિત મિત્ર પણ મારા પુત્રને શાળાએથી લાવતો હતો કારણ કે મારી પત્ની વહેલી સવારે અમારા માટે ભોજન બનાવીને જ હતી મારો મિત્ર બપોરે અમારા બધા માટે જમવાનું ગરમ કરતો અને અમે જમ્યા પછી આરામથી સૂઈ જતા સાંજે જ્યારે જાગતા ત્યારે મારો મિત્ર ઘરના એક બે કામ કરતો હતો આમ આખો દિવસ ક્યાં પસાર થઈ જતો ખબર જ ન રહેતી આમ ધીમે ધીમે દસ મહિના વીતી ગયા ઘરની પરિસ્થિતિ પહેલાં જ જેવી થઈ ગઈ હતી હકીકતમાં પહેલાં કરતાં વધુ સારી થઈ ગઈ હતી કારણ કે મારી પત્ની મારા કરતાં વધુ પૈસા કમાતી હતી કારણ કે નર્સને દિવસની ડ્યુટી સાથે ક્યારેક નાઇટ ડ્યુટી પણ કરવી પડે છે એક દિવસ મારી પત્ની ઘરે આવી અને મને કહ્યું કે તેનું દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે તેને લગભગ ત્રણ મહિના સુધી ત્યાં હોસ્પિટલમાં રહેવું પડશે અને તાલીમ લેવી પડશે તેથી જ મારી પત્ની અને તેની હોસ્પિટલના સમગ્ર સ્ટાફને ત્યાં શિફ્ટ થવું પડશે મેં મારી પત્નીને કહ્યું કે તું જઈ શકે છે આમ પણ તમારો મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થાય છે બસ ચાર કલાક માટે ઘરે આવો છો બધું બરાબર ચાલે છે જો તમે ઈચ્છો તો તમે કોઈ પણ ચિંતા વગર જઈ શકો છો મારી પત્ની આનાથી ખુશ થઈ ગઈ અને જવા માટે પેકિંગ કરવા લાગી તે માત્ર ત્રણ મહિનાની વાત હતી તે પછી મારી પત્ની અહીં આવી જવાની હતી અને પછી હું પણ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો હતો મારી પત્ની તેનું પેકિંગ કરીને ખુશીથી દુબઈ જવા રવાના થઈ ગઈ મેં મારી પત્નીને કહ્યું કે મને પહોંચતા જ ફોન કરજો મારી પત્નીએ કહ્યું કે હું ત્યાં પહોંચતાં જ તમને ફોન કરીશ મારી પત્ની દુબઈ પહોંચી કે તરત જ તેણે મને ફોન કરીને કહ્યું કે તે અહીં આરામથી પહોંચી ગઈ છે અને બીજા દિવસથી તેની ડ્યુટી જોઈન થઈ જશે ઘણા દિવસો આમ જ વીતી ગયા મારી પત્ની રોજ ફોન કરીને કહેતી કે તે એકદમ ઠીક છે અમે બંને પિતા પુત્ર નીતુ સાથે લાંબા સમય સુધી ફોન પર વાત કરતા હતા અને વિડીયો કોલ પણ કરતા હતા જેના કારણે અમે એકબીજાને જોઈને રાહત અનુભવતા હતા આ રીતે ઘણો સમય વીતી ગયો અમે રોજ ફોન પર એકબીજા સાથે વાત કરતા પણ અચાનક થોડા દિવસથી મારી પત્નીએ અમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું ક્યારેક તે કહેતી કે તે વ્યસ્ત છે તે મારી સાથે પછી વાત કરશે તો ક્યારેક મને કહેતી કે અત્યારે વાત કરવાનો સમય જ નથી આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા હું ત્યાંથી મારી પત્નીનો ફોન આવે તેની રાહ જોતો હતો પરંતુ મારી પત્ની મને ફોન કરતી ન હતી જ્યારે પણ હું ફોન કરતો ત્યારે પણ મારી પત્નીએ મારો ફોન પણ રિસીવ કર્યો ન હતો મારો દીકરો મને રોજ પૂછવા લાગ્યો કે મમ્મી કેમ અમને ફોન નથી કરતા અમારી સાથે વાત કેમ નથી કરતા શું માને એટલું કામ છે કે તે આપણને ભૂલી ગઈ છે પણ હવે હું મારા પુત્રને શું કહું જ્યારે હું સમજી શક્યો નહીં કે મારી પત્ની ત્યાં ગયા પછી અમને કેવી રીતે ભૂલી ગઈ છે આમને આમ ઘણા દિવસો વીતી ગયા હું સમજી શકતો ન હતો કે શું કરું મારો મિત્ર પણ મને આશ્વાસન આપતો રહ્યો જ્યારે બે મહિના આમ જ વીતી ગયા હું મારી પત્ની વિશે કંઈ જાણતો ન હતો પણ એક દિવસ મારા મિત્રએ મને કંઈક એવું કહ્યું જેનાથી મને અંદરથી દુઃખ થયું મારા મિત્રએ કહેવાનું શરૂ કર્યું કે શું દુબઈ ગયા પછી ભાભીએ બીજા કોઈને પસંદ કરીને તેની સાથે લગ્ન તો કરી લીધા નથી ને આ સાંભળીને મને મારા મિત્રનું મોં તોડી દેવાનું મન થાય પરંતુ તેણે મને જે કહ્યું તે સાંભળીને હું તેની વાત પર વિશ્વાસ કરવા લાગ્યો તેને કહ્યું કે જેમ તે તારી સાથે ભાગી ગઈ હતી અને તારી સાથે લગ્ન કર્યા હતા તે જ રીતે તે બીજા પુરુષ સાથે ભાગીને તેની સાથે લગ્ન કરી શકે છે આવી છોકરીઓ માટે ભાગીને બીજા લગ્ન કરવા કોઈ મોટી વાત નથી હવે મને પણ તેની જેમ જ લાગ્યું કે મારી પત્નીએ મને અને મારા પુત્રને છોડી દીધો છે કારણ કે તેની સાથે વાત કર્યા વિના મને અને મારા પુત્રએ કેવી રીતે બે મહિના પસાર કર્યા આ ફક્ત અમે જ જાણતા હતા મારો પુત્ર તેની માતાને વારંવાર યાદ કરતો હતો એક દિવસ તે રડવા લાગ્યો અને બોલ્યો પપ્પા મને લાગે છે કે મમ્મી આપણને આ દુનિયામાંથી છોડીને ચાલી ગઈ છે તેથી જ તે અમારી સાથે વાત કરતી નથી હું જાણું છું કે તે મારી માતા છે કોઈ પણ માં તેના બાળકને આ રીતે છોડી શકે નહીં જ્યાં સુધી તે જીવિત હોય અને મારી માતા તો મને ખૂબ પ્રેમ કરતી હતી તે મારી સાથે વાત કર્યા વિના રહી શકતી નથી પપ્પા ચોક્કસ તે કોઈ મોટી મુશ્કેલીમાં છે તેથી જ તેઓ અમારી સાથે વાત કરી શકતા નથી ખબર નહીં અચાનક આ બધું શું થઈ ગયું હતું પણ ભગવાનની કૃપાથી હું ધીરે ધીરે સ્વસ્થ થયો અને ડોક્ટરે પણ મને ચાલવાનું કહ્યું પણ અંદરથી મને મારી પત્નીની ચિંતા હતી મેં મારા મિત્રને કહ્યું કે આપણે કંઈ પણ કરીએ અને ત્યાં જઈને નીતુને શોધી મારો મિત્ર કહેવા લાગ્યો કે આ કેવી રીતે શક્ય છે દુબઈ ઘણું મોટું છે અમે ત્યાં જઈને તારી પત્નીને કેવી રીતે શોધીશું મેં મારા મિત્રને કહ્યું અરે મને ખબર છે કે મારી પત્ની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરવા ગઈ છે અને તે કઈ હોસ્પિટલ ગઈ છે તે વિશે હું સારી રીતે જાણું છું હું મારી પત્નીને શોધીશ અને પછી હું તેને અહીં પાછી લાવીશ મારો મિત્ર કહેવા લાગ્યો કે આ કામ તમને જેટલું સરળ લાગે છે એટલું સરળ નથી મેં કહ્યું મને કંઈ ખબર નથી પણ કૃપા કરીને મને દુબઈ લઈ જા આ રીતે મારો મિત્ર મારી સાથે દુબઈ જવા સંમત થયો મેં મારા પુત્રને બીજા મિત્રની પત્ની પાસે છોડી દીધો હતો જ્યારે હું મારા મિત્ર સાથે દુબઈ ગયો હતો મને ખબર હતી કે મારી પત્ની કઈ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે કારણ કે તે પહેલાં જે હોસ્પિટલમાં કામ કરતી હતી દુબઈ ગયા પછી હવે તે ક્યાં છે અને તેની તમામ વિગતો મેં કાઢી લીધી હતી કે તે કયા હોસ્પિટલમાં કામ કરે છે દુબઈ પહોંચ્યા પછી અમે બંને સીધા એ જ હોસ્પિટલમાં ગયા જ્યાં મારી પત્ની કામ કરતી હતી અહીં આવ્યા પછી મેં ઘણા લોકો પાસેથી મારી પત્ની વિશે પૂછપરછ કરી હતી પણ મારી પત્ની વિશે કોઈ જાણતું ન હતું ત્યાંના સ્ટાફનું કહેવું હતું કે નીતુ લાંબા સમય સુધી હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહી હતી પરંતુ થોડા દિવસો પછી તેણે અહીં આવવાનું બંધ કરી દીધું તે પછી તે ક્યાં ગઈ અહીંના લોકોને કંઈ ખબર નથી વિચારતો હતો કે આ લોકોના સ્ટાફમાંથી એક નર્સ ગુમ છે અને આ લોકોને કંઈ ખબર નથી કે પછી તેમાંથી કોઈ કંઈ કહેવા તૈયાર નથી હું કશું સમજી શકતો ન હતો કે મારે મારી પત્નીને ક્યાં શોધવી જોઈએ ઘણા દિવસો સુધી હું મારી પત્નીને દુબઈમાં શોધતો રહી પણ તે મને ક્યાંય મળતી ન હતી હું હાથ પર હાથ ધરી બેસી ગયો હતો કારણ કે હું હિંમત હારી ગયો હતો અને ઘરે પાછા જવાની મારામાં હિંમત ન હતી કારણ કે હું મારા પુત્રને શું જવાબ આપતો તેણે માત્ર એટલું જ વિચાર્યું કે હું તેની માતાને સાથે લઈ આવીશ મેં મારા મિત્રને કહ્યું કે હું એકદમ ઠીક છું તમે અહીંથી જઈ શકો છો તમે ફ્લાઇટમાં તમારા શહેરમાં જાઓ અને ત્યાં ગયા પછી ફરીથી તમારી નોકરીમાં જોડાઈ જાઓ અને મારા પુત્રનું પર ધ્યાન રાખો તે મારી સાથે રહેવા માગતો હતો પરંતુ મેં તેને પાછો મોકલી દીધો કારણ કે મારા પુત્રને પણ સાંત્વના આપવા માટે ત્યાં કોઈની જરૂર હતો મારો મિત્ર ચાલ્યો ગયો હતો હવે હું અહીં એકલો રહી ગયો હતો મારું હૃદય એ સ્વીકારતું ન હતું કે તે બે વફા છે જો તે ઈચ્છતી તો તે અમારા શહેરમાં રહીને પણ મારી સાથે બે વફા રહી શકી હો દૂર આવ્યા પછી મારી સાથે દગો કરવાની તેને શું જરૂર હતી પણ મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય હું મારી પત્નીને શોધ્યા વિના અહીંથી નહીં જાઉં પરંતુ મને ખબર નહીં કેમ લાગ્યું કે આ હોસ્પિટલની અંદર જ કંઈક ખોટું છે કારણ કે અહીંના લોકો પણ ખૂબ જ વિચિત્ર હતા મેં વિચાર્યું કે હું અહીં નોકરી કરવાના બહાને મારી પત્નીને શોધવાનો પ્રયત્ન કરીશ ચોક્કસ મને અહીંથી મારી પત્ની વિશે કંઈક સંકેત મળશે હોસ્પિટલમાં સફાઈ કામદારની નોકરી માટે મેં ત્યાંના કેટલાક મોટા ડોક્ટરો સાથે વાત કરી તેથી લોકોએ મારા પર દયા કરી અને મને ત્યાં નોકરી આપી અહીં મારી પાસે રહેવાની જગ્યા ન હતી પરંતુ હોસ્પિટલમાં ચોવીસ કલાક દર્દીઓ આવે છે અને જાય છે તેથી મેં વિચાર્યું કે હું અહીં આસપાસ ક્યાંક સૂઈ જઈશ હું અહીં સ્વચ્છતા કાર્યક્રમની નોકરીમાં જોડાયું હતું અને મારું કામ સારી રીતે ચાલી રહ્યું હતું મેં મારા મિત્રને કહ્યું હતું કે હું થોડા દિવસો માટે અહીં નોકરી કરવા માગું છું હું જોઈ લઉં છું જો મને હોસ્પિટલમાંથી મારી પત્ની વિશે કંઈ પણ ખબર પડશે તો હું ચોક્કસપણે તેને શોધવાનો પ્રયત્ન કરીશ અને જ્યાં સુધી હું તેને શોધીશ નહીં ત્યાં સુધી પાછો આવીશ નહીં અને જો મને હજી પણ કંઈ નહીં મળે તો હું ત્યાંથી ચૂપચાપ નીકળી જઈશ અને મારા પુત્રને પણ બધું કહી દઈશ હું લાંબા સમયથી અહીં કામ કરી રહ્યો હતો પણ મને મારી પત્ની વિશે કોઈની પાસેથી કંઈ જ ખબર મળી ન હતી સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો જ્યારે પણ ખાલી હાથે સમય મળતો ત્યારે હું મારી પત્નીનો નંબર લગાવતો રહેતો હવે તો મારી પત્નીનો મોબાઈલ સ્વિચ ઓફ થવા લાગ્યો હતો તે ક્યાં ગઈ હતી તે ખબર ન હતી એવી જ રીતે એક દિવસ હું તેનો મોબાઈલ નંબર સતત લગાવી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી એક વોર્લ્ડ બોય મારી પાસે આવ્યો અને કહ્યું કે ડૉક્ટર તમને બોલાવે છે હું ડૉક્ટરની કેબિનમાં ગયો તો તેણે કહ્યું કે મારી કેટલીક અગત્યની ફાઇલો મારા ઘરે રહી ગઈ છે તમારે મારા ઘરેથી ફાઇલ લાવવાની છે મેં કહ્યું ડૉક્ટર પણ મને અહીંના રસ્તાઓ ખબર નથી તેને કહ્યું કે મારો ડ્રાઈવર તને તેની સાથે લઈ જશે ઘરે ગયા પછી મારી નોકરાણી તમને મારી ફાઇલ આપશે અહીંના ડૉક્ટરો અને બીજા બધા જાણતા હતા કે હું દુબઈનો નથી હું ભારતથી આવ્યો છું પણ આ વાત કોઈ જાણતું ન હતું કે હું નીતુનો પતિ છું કારણ કે મેં આ વિશે કોઈને કહ્યું ન હતું હું ડ્રાઈવર સાથે ડૉક્ટરના ઘરે ગયો ડ્રાઈવર કારમાં બહાર બેઠો હતો જ્યારે તેણે મને કારમાંથી નીચે ઉતરીને અંદર જવાનો ઇશારો કર્યો હું અંદર ગયો તો ત્યાં એક નોકરાણી હતી મેં તેને કહ્યું કે ડૉક્ટરની કોઈ અગત્યની ફાઇલ અહીં રહી ગઈ છે તમે આપી દો તો નોકરાણીએ કહ્યું કે તમે અહીં ઊભા રહો હું હમણાં જ લાવીશ હું પણ ત્યાં જ ઊભો હતો ત્યારે અચાનક મારી નજર એક મહિલા પર પડી જે તેની પીઠ ફેરવીને ઊભી હતી પરંતુ મને ખબર નથી કે આ મહિલાને જોઈને મને કેમ કંઈક અજીબ લાગ્યું પણ પછી અચાનક તે મારી તરફ વળી ગઈ અને તેનો ચહેરો જોઈને હું ચોકી ગયો મને લાગતું હતું કે જાણે હું મારા પગ પર ઊભો રહેવા માટે સક્ષમ નથી અને તે પણ મારી સામે વિચિત્ર નજરે જોઈ રહી હતી કદાચ તેણે મને ઓળખી લીધો હતો કારણ કે તે સ્ત્રી બીજી કોઈ પણ મારી પત્ની હતી મારી નીતુ હતી જેને હું ઘણા સમયથી શોધતો હતો આજે તે મને અહીં આ ડૉક્ટરના ઘરે મળી અને તે એકદમ ઠીક હતી તેને પણ મને ઓળખી લીધો તેથી તે અશ્રુભીની આંખોથી મારી સામે જોઈ રહી હતી મેં તેને કહ્યું નીતુ તમે અહીં છો તમે અહીં શું કરો છો તમને ખબર છે હું તમને ક્યારથી શોધી રહ્યો છું મારી પત્નીની આંખોમાં આંસુ હતું અચાનક તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી વિશાલ તમે અહીં કેવી રીતે તમે જાણો છો કે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું તે મને તમારી સાથે વાત કરાવી મેં કહ્યું પણ તમે અહીં શું કરો છો ચાલો ઘરે ચાલો તો મારી પત્ની કહેવા લાગી કે હું તમારી સાથે આ રીતે આગળ વધી શકતી નથી આ ડૉક્ટરે મને બંદી બનાવીને રાખી છે તેને મારું અપહરણ કર્યું છે જો તમે મને અહીંથી મુક્ત કરાવવા માગો છો તો મને મદદ કરો કારણ કે હું અહીંથી આસાનીથી નીકળી શકતી નથી મારા બધા દસ્તાવેજો ડૉક્ટર પાસે છે તમારે મારા માટે ફરીથી વિઝા લેવા પડશે હું ત્યારે જ અહીંથી ભાગી શકું છું અને નોકરાણી આવે તે પહેલાં હું તમને એક સૌથી અગત્યની વાત કહેવા માગું છું હોસ્પિટલમાં નિર્દોષ લોકોના શરીરના અંગો કાઢીને વેચવામાં આવી રહ્યા છે મેં તેની સામે મારો અવાજ ઉઠાવ્યો હતો તેથી ડૉક્ટરે મને અહીં કેદ કરી છે અને મારો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો અને પોલીસ સમક્ષ આ વાસ્તવિકતા લાવો કે હોસ્પિટલમાં લોકોના અંગોની અન્યાયી વેપાર થાય છે જેના વિશે પોતે લોકો પણ જાણતા નથી હું અને નીતુ આ બધી બાબતો વિશે વાત કરતા હતા પછી અચાનક નોકરાણીના આવવાના કારણે તે મારાથી દૂર ચાલી ગઈ તે મારા માટે અજાણ બની ગઈ પરંતુ આ દરમિયાન મારી પત્નીએ મને બધું કહી દીધું હતું મને મારી પત્નીને બચાવવા સાથે હોસ્પિટલનું સત્ય પણ બહાર લાવવું હતું જે વિશે મારી પત્નીએ મને કહ્યું હતું પરંતુ હું ત્યાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હોવાથી મેં ત્યાં એવું કંઈ જોયું ન હતું જો મેં પોલીસને રિપોર્ટ લખ્યો હોત તો પોલીસે સબૂત માંગ્યા હોત અને મને આ લોકોના રહસ્યને ઉજાગર કરવા માટે ઘણા સબૂતની જરૂર હતી આ અજાણ્યા શહેરમાં આવ્યા પછી હું કોઈક રીતે મારું જીવન સંભાળતો હતો પરંતુ હવે મારી પત્નીએ મને બધું કહી દીધું હતું હવે મારે મારી પત્નીને ડૉક્ટર પાસેથી મુક્ત કરાવવા કંઈ પણ કરવું હતું હવે મારે હોસ્પિટલમાં દરેક વ્યક્તિ પર નજર રાખવાની હતી કારણ કે મારી પત્નીએ મને જે કહ્યું હતું તેના પરથી કંઈક આવું ચોક્કસ થશે ડૉક્ટરે મારી પત્નીને કેદ કરી હતી મારી પત્નીને અહીંથી બહાર કાઢવી હતી આ માટે મને અહીં પોલીસની સંપૂર્ણ મદદની જરૂર હતી અને હું કોઈ સબૂત વિના આ લોકો પર આરોપ લગાવી શકતો ન હતો તેથી હવે મેં મારું કામ કરવાનું શરૂ કર્યું હું હોસ્પિટલના ઓપરેશન રૂમમાં જોવાનો પ્રયત્ન કરતો કે ત્યાં કેવું કામ થઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધી મેં મારી આંખોથી આવું કંઈ જોયું ન હતું પણ એક દિવસ આ સત્ય પણ મારી નજર સમક્ષ આવ્યું જ્યારે મેં એક ડૉક્ટરને ફોન પર વાત કરતા સાંભળ્યા ત્યારે તેઓ ફોન પર કોઈને કહેતા હતા કે આ વખતે કિડની કાઢી નાખવામાં આવી છે અને કિડનીની કિંમત વધારે હોય છે ફોન પર ડૉક્ટરની વાત સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે મારી પત્ની એકદમ સાચી છે હવે મેં કંઈ પણ કરવાનું નક્કી કરી લીધું હતું મારે અહીં ડોક્ટરોનો વિશ્વાસ જીતવો હતો અને આ લોકો સાથે કામ કરવું હતું કે તેઓ આ બધું કેવી રીતે અને ક્યારે કરે છે હું આ કામ કરતાં ડૉક્ટરોની નજીક જવા લાગ્યો બધા ડોક્ટર આમાં મળેલા ન હતા કોક એવા જુનિયર ડૉક્ટર હતા જેઓ ઓપરેશન વખતે દર્દીના શરીરના કેટલાક ભાગો કાઢી લેતા હતા અને જે મોંઘા ભાવે વેચતા હતા અને મોંઘા ભાવે વેચીને વેપાર કરતા હતા હવે હું ડોક્ટરને ઓળખવા લાગ્યો થોડા દિવસો પસાર કર્યા અને આ રીતે ડૉક્ટરનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો આ રીતે ડૉક્ટર ઓપરેશન દરમિયાન મને પોતાની સાથે રાખવાનું શરૂ કર્યું કારણ કે મારા સિવાય ઓપરેશન થિયેટરમાં અન્ય કેટલાક વોર્ડ બોય હાજર હોતા ડૉક્ટર પોતાનું કામ કર્યા પછી કિડની કાઢીને વોર્ડ બોયને આપતા હતા આ કામ વોર્ડ બોયનું હતું તે બીજા ડૉક્ટરને કિડની આપતો હતો અને આ લોકો પોતપોતાના હિસાબે પૈસાની લેવડ દેવડ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન મેં મારું કામ કર્યું જ્યારે તે લોકો ઓપરેશન દરમિયાન લોકોના કિંમતી અંગ કાઢી લેતા ત્યારે હું ચૂપચાપ મારો મોબાઈલ કાઢી લેતો અને ફોટો ક્લિક કરતો તો ક્યારેક વિડીયો બનાવતો મારી સાથે આવું માત્ર એક જ વાર નહીં પરંતુ ઘણી વખત બન્યું હતું કારણ કે મારે તેમના જેવા લોકો સાથે કામ કરવું પડ્યું હતું જેથી હું સબૂત એકત્ર કરી શકું અત્યાર સુધી આમાંથી મારા પર કોઈને શંકા ન હતી આ લોકોએ વિચાર્યું કે હું એક લાચાર વ્યક્તિ છું અને અહીં તેમની સાથે પૈસા કમાવવા માગું છું કારણ કે અમે ત્રણ હતા જે આ રમતમાં સામેલ હતા આ લોકો સાથે પહેલેથી જ બે વોટબોય જોડાયેલા હતા અને ત્રીજો હું હતો અમને અમારા કામ માટે ચૂકવણી કરવામાં આવી હતી અને આમ ધીમે ધીમે મને ખબર પડી કે આ કામમાં કોણ કોણ સામેલ છે અને કોની સાથે મળીને આ કામ કરવામાં આવી રહ્યું છે મેં તમામ માહિતી એકઠી કરી હતી અને મોટા ભાગના સબૂત મારા ફોનમાં હતા કારણ કે હું ગુપ્ત રીતે દરેક કામના વિડીયો બનાવતો કે ફોટા પાડતો હતો હું મારી પત્નીને ફરી મળી શક્યો ન હતો કારણ કે મારી પત્ની જ્યાં રહેતી હતી ત્યાં ઘણા બધા કેમેરા હતા એક એક પગથિયે કેમેરા લગાવવામાં આવ્યા હતા મારી પત્નીએ મને પહેલેથી જ આ વાત કહી દીધી હતી એટલા માટે તે કેમેરાથી દૂર થઈ ગઈ અને મારી સાથે વાત કરી રહી હતી આ ડૉક્ટર ખૂબ જ ખતરનાક હતો અને તેણે મારી પત્નીને બંદી બનાવી હતી મારી પત્નીને ડોક્ટરની ચુંગાલમાંથી બહાર કાઢવા મારે કંઈક પણ કરવું હતું હોસ્પિટલના લોકો સામે સબૂત એકઠા કરવાના હતા અને આ રીતે મેં ઘણા સબૂત એકઠા કર્યા આ લોકોને મારા વિશે ખબર ન પડે તે માટે હું ખૂબ જ ચતુરાઈ અને સમજદારીથી આગળ વધી રહ્યો હતો અને આમ મારા મોબાઈલમાં ઘણા બધા ફોટા અને વિડીયો હતા જેનાથી પોલીસ આ લોકોને પકડી લેતા એક દિવસ બહાનું બનાવી હું ડૉક્ટરના ઘરે ગયો ત્યારે મેં જોયું કે મારી પત્ની ખૂબ જ બીમાર હતી કદાચ આ ડૉક્ટર મારી પત્ની પર હાથ ઉપાડતો હતો અને હવે મેં નક્કી કરી લીધું હતું કે સમય બગાડ્યા વિના મારે તમામ સબૂત પોલીસ પાસે લઈ જઈને આ લોકોની ધરપકડ કરાવવી જ પડશે અને આ રીતે હું દુબઈ પોલીસ પાસે ગયો ત્યાં ગયા પછી મેં તેમને મારા વિશે બધું કહ્યું કે હું ભારતનો છું અને આ રીતે મારી પત્ની અહીં પહોંચી મેં પોલીસ કર્મીઓને મારા મોબાઈલમાં વિડીયો અને ફોટા પણ બતાવ્યા અને કહ્યું કે દર્દીઓનું ઓપરેશન કરતી વખતે આ લોકો તેના શરીરમાંથી મહત્વપૂર્ણ અને મૂલ્યવાન અંગો કાઢીને તેને મોંઘા ભાવે વેચી રહ્યા હતા અહીં અંગોની હેરાફેરી થઈ રહી છે મારી પત્ની હોસ્પિટલના સિનિયર ડૉક્ટરની કેદમાં છે જ્યાં સુધી તમે લોકો મને મદદ નહીં કરો મારી પત્ની ત્યાંથી આવી શકશે નહીં તમામ સબૂત જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી હોસ્પિટલમાં છાપો પડ્યો અને આખું સત્ય તેમની સામે આવી ગયું ડૉક્ટર અને બાકીના સ્ટાફે પોતાની જાતને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ દુબઈ પોલીસ અને ત્યાંની સરકાર તેમનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે જ્યારે તેમને ખબર પડી કે હું ભારતથી આવ્યો છું ત્યારે તેઓએ મને ખૂબ મદદ કરી કારણ કે અહીંના ડૉક્ટરોને લાગ્યું કે મારી પત્ની બીજા દેશની છે તેથી તેનો ભરપૂર લાભ લીધો હતો પોલીસે આ ગેંગમાં મળેલા બધા લોકોને પકડ્યા હતા અને મારી પત્નીને પણ મને સોંપી દીધી હતી મારી પત્નીએ પોલીસને નિવેદન પણ આપ્યું હતું ખરેખર જ્યારે મારી પત્ની અહીં આવી ત્યારે તે હોસ્પિટલમાં ખૂબ જ ઈમાનદારીથી કામ કરતી હતી પરંતુ જ્યારે તેને ખબર પડી કે હોસ્પિટલમાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે તેને મારી પત્નીએ બધા પર નજર રાખવાનું શરૂ કર્યું અને પછી એક દિવસ ઓપરેશન દરમિયાન મારી પત્નીની સામે સત્ય બહાર આવ્યું કે અહીં ઓપરેશન સમયે દર્દીઓના મહત્વપૂર્ણ અને મૂલ્યવાન અંગોને બહાર કાઢવામાં આવે છે અને વધારે કિંમતે વહેંચવામાં આવે છે મારી પત્ની આ સહન ન કરી શકી આથી મારી પત્ની પોલીસને આખી હકીકત જણાવવા જઈ રહી હતી જ્યારે ડૉક્ટરને ખબર પડી કે મારી પત્ની પોલીસને આખું સત્ય કહેશે ત્યારે ડૉક્ટર અને સ્ટાફે મળીને મારી પત્નીને પકડી લીધી જો ડૉક્ટર ઈચ્છતો હોત તો તે મારી પત્નીને મારી પણ શક્યો હોત અને જો મારી પત્ની અજાણ્યા દેશમાં મરી ગયું હતું તો પણ કદાચ હું તેનો પત્તો લગાવી શક્યો ન હોત પરંતુ મારી પત્નીની સુંદરતા જોઈને તેણે કહ્યું કે તું તો ખૂબ સુંદર છે હું તને મારા પાસે રાખવા માગું છું તે મારી પત્નીને બળજબરીથી ઘરે લઈ ગયો અને મારી પત્ની સાથે અન્યાય કર્યો આ રીતે મારી પત્નીને તેના જ ઘરમાં ગુલામ તરીકે રાખવામાં આવી હતી તે દરરોજ મારી પત્ની સાથે ખોટું કામ કરતો હતો જો તેને રોકવાનો પ્રયાસ કરતી તો તે મારી પત્નીને મારી નાખવાની ધમકી આપતો હતો જ્યારે હું તેને ડૉક્ટરના ઘરે મળ્યો હતો તો તેણે મને કહ્યું કે કેવી રીતે આ લોકોની ધરપકડ કરવી અને સબૂત એકત્રિત કરવા આ રીતે મેં સબૂત એકત્રિત કર્યા અને તે લોકોને જેલના સરિયા પાછળ ધકેલી દીધા અજાણ્યા દેશમાં તે દેશના રહેવાસી ન હોવા છતાં મેં અને મારી પત્નીએ ત્યાં ગુનાઓ થતા જોયા અને તેની સામે અવાજ ઉઠાવ્યો ત્યાંની સરકારને અમારા બંને પતિ પત્નીની આ વાત ખૂબ જ પસંદ આવી હતી અને ત્યાંની સરકારે અમારા બંને પતિ પત્નીને ઇનામ તરીકે બે કરોડ રૂપિયા આપ્યા કારણ કે અમે ત્યાં ગુનો થતો જોયો અને આરોપીને જેલમાં મોકલી આપ્યા અને હવે અમે બંને પતિ પત્ની ખુશ આનંદિત અને સુરક્ષિત અમારા દેશ અને અમારા ઘરે પાછા ફર્યા છીએ અહીં આવ્યા પછી મારી પત્નીએ મારા પુત્રને ગળે લગાડ્યો અને ઘણા કલાકો સુધી રડી કારણ કે તેને લાગ્યું મને તેના વિશે ક્યારેય ખબર નહીં પડે અને તે મરી જશે પરંતુ હવે બધું બરાબર છે દુબઈ સરકાર તરફથી મને મળેલી સરકારી મદદથી મેં અહીં આવ્યા પછી નવો ધંધો શરૂ કર્યો અને એ રીતે અમે બંને પતિ પત્નીનું જીવન સાવ બદલાઈ ગયું હવે અમે સારું અને સુખી જીવન જીવી રહ્યા છીએ કારણ કે જેઓ ભલાઈ અને સત્યનો સાથ આપે છે તેમની સાથે ક્યારેય કંઈ ખોટું થતું નથી તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે સ્ટોરી તમને કેવી લાગી છે થેન્ક યુ